નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાના લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે છે એફિડેવિટ વિશે થોડીક ચર્ચા કરવાના છે. તો મિત્રો, વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. અને મિત્રો, જો તમે નવા આવેલા ચેનલ તમને સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો, કેમ કે આવી માહિતી હું તમને સમયસર આપતો રહેતો હોઉં છું. તો મિત્રો, સૌપ્રથમ એ વાત કરીએ કે આજે ટાટની ભરતી જે હમણાં આવી રહી છે, ગમે ત્યારે જે ભરતી આવવાની છે, મેં તમને અગાઉ કીધું એ મુજબ છે 2-5 તારીખમાં ભરતીની જાહેરાત થવાની શક્યતા રહેલી છે. એવું નથી કીધું કે 2 તારીખે જ આવવાની છે, આજે 2 તારીખ થઈ ગઈ છે, 2-5 તારીખ સુધીમાં છે એની જાહેરાત આવવાની છે. એટલે બી પ્રિપેર્ડ, એટલે તૈયાર રહેજો. તેમ તો આજના દિવસે જે વાત કરે છે એફિડેવિટની વાત, તો મિત્રો જે એફિડેવિટ છે એ તમારે 2 પ્રકારના એફિડેવિટ કરાવવાના રહેશે. એક એફિડેવિટ તો તમામ માટે છે, કમ્પલસરી રહેશે. અને એક જે બીજું એફિડેવિટ છે એ એફિડેવિટ કોના માટે છે, તો કે જે મિત્રોને છે એ શૈક્ષણિક વર્ષોની અંદર જે ગેપ રહેલો હોય છે એ ગેપનું તમારે એફિડેવિટ કરવાનું રહેતું હોય છે. ગેપ માટેનો અગાઉ મેં એક વિડીયો બનાવી દીધો છે કે ગેપ એટલે શું હોય છે અને ગેપનું એફિડેવિટ ક્યારે કરવાનું, કેવી રીતના કરાવવાનું હોય છે. એક વખત એ વિડીયો તમારે જોવો તો જોઈ લેજો, તમને ચેનલ ઉપર એમ વિડીયો તમને મળી જશે, જેમાં મેં છે ડિટેલમાં તમને માહિતી આપેલી છે કે જે તમારે એક એફિડેવિટ કરવાનું હોય છે એની અંદર તમારે શું હોય છે. તો કે તમારો જો શૈક્ષણિક વર્ષની અંદર કોઈ ગેપ રહેલો હોય છે, દાખલા તરીકે વાત કરી લો કે તમે કોલેજ કરી છે, કોલેજ પછી એમએ કરવા ગયા છો કે બીએડ કરવા ગયા છો, પણ એની વચ્ચે તમારે 1 વર્ષનો કે 2 વર્ષનો ગેપ પડેલો છે, એમએ અને બીએડ વચ્ચેનો 1 વર્ષનો ગેપ છે કે એ પ્રકારનો કોઈ ભી ગેપ રહેલો છે, તો એ ગેપ માટેનો તમારે એક એફિડેવિટ કરાવવું જરૂરી પડે છે. શૈક્ષણિક વર્ષનો ગેપ રહેલો છે એટલા માટે. અને આ જે એફિડેવિટ હોય છે એ બને ત્યાં સુધી છે 50 અથવા તો 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર જ તમારે એફિડેવિટ કરવાનું રહેતું હોય છે. અને એ એફિડેવિટ તમારે છે એ નોટરી પાસે જઈને કરવાનું રહેતું હોય છે. નોટરી પાસે જશો અને એને વાત કરો ને કે આવી રીતના ગેપનું મારે એફિડેવિટ કરવાનું છે, તમને સોગંદનામું લખી આપશે, ચિંતા નહીં કરો. અને એમાં તમારે એવું જ કારણ બતાવી દેવાનું કે જે તમારું જેન્યુઅન કારણ હોય છે, એટલે કે તમે શા માટે ગેપ પડેલો છો, શું કારણ હતું એ તમારે દર્શાવવાનું હોય છે. અને મિત્રો, ઘણા ખરાને એવો બી પ્રશ્ન આવે છે કે અમારે સર 10માં અને 12માં પછી બી અમારે ગેપ રહેલો હતો તો શું અમારે એફિડેવિટ કરાવવું પડે છે. તો એ તમામ મિત્રોને કહું છું કે 12માં ધોરણ પછી જ અમારે ગેપ રહેલો હોય તો એફિડેવિટ કરાવવું પડે કે ન કરાવવું પડે એના વિશે મારી પાસે માહિતી નથી, કેમ કે 10-12ની કોઈ સર્ટિફિકેટ માંગતા નથી. છતાં બી રિસ્ક શા માટે લો, કેમ કે મોટી ભરતી આવી રહી છે તો બને ત્યાં સુધી છે 12માં પછી કે 10માં પછી બી ગેપ હોય તો એનું બી એક એફિડેવિટ કરાવી લેવું સારું, જેનાથી છે મોટી ભરતીની અંદર આપણને કોઈ પ્રોબ્લેમ થવાની શક્યતા રહે નહીં, આપણો વારો આવતો હોય. ક્યારેક ક્યારેક છે આવી નાની નાની બાબતોને કારણે પણ છે વારો આવવાની અટકી જતો હોય છે, એટલે એફિડેવિટ કરાવવું જરૂરી રહેતું હોય છે. તો આ એક એફિડેવિટ છે એ જેને ગેપ પડેલો હોય છે એને કરાવવું જરૂરી હોય છે. અને હવે જે બીજું એફિડેવિટ છે મિત્રો, એ બધા માટે કમ્પલસરી હોય છે. અમારે જે લાસ્ટ ભરતી થઈ હતી એ ભરતીમાં આ પ્રકારનું એક એફિડેવિટ અમારે કરાવવું પડ્યું હતું, જેની અંદર છે તમે બાજુમાં ફોટો જોવો છો, એ ફોટા મુજબ તમારે છે એક એફિડેવિટ કરાવવું પડશે. અને આજે બાજુમાં ફોટો દેખાય છે, તમને એની વેબસાઇટ પર મળી જશે, ચિંતા નહીં કરો. જ્યારે જાહેરાત આવશે ત્યારે તે, જો આ વખતે આ પ્રકારનું એફિડેવિટ આવે છે કે નહીં એ તમને ત્યાં નથી કહેતો, પણ લાસ્ટ ભરતીમાં આ પ્રકારનું એફિડેવિટ કરાવવું જરૂર પડ્યું હતું. આ જે ફોટો દેખાય છે એ ફોટાની પ્રિન્ટ લઈને અમારે છે નોટરી પાસે જવાનું થયું હતું. અને એ નોટરી પાસે જઈને એ નોટરીએ છે એના આધારે એમાં જે કંઈ પણ ડિટેલ નાખવાની હોય છે એ નાખી અને એમને એક એફિડેવિટ બનાવી આપ્યું હતું. સોરી કહું છું, એફિડેવિટ મારી પાસે મતલબ કે એ સોગનામું છે નહીં, મારા ઘરે પડ્યું છે એના કારણે, નહીં તમને બાજુમાં એનો બી ફોટો બતાવી દેત કે એફિડેવિટ મતલબ શું લખાયેલું હતું, શું હતું. પણ આ જે એફિડેવિટ છે મિત્રો એની વાત કરીએ તો એની અંદર તમારે શું હોય છે, તો કે એ મુખ્ય વસ્તુ વાત કરી તો કે એમાં તમારે જે શૈક્ષણિક પ્રમાણપત્રો તમારા સાચા છે કે નહીં એની ખરાઈ કરતું એ એફિડેવિટ છે. ત્યારબાદ તો કે અસલ પ્રમાણપત્રો તમારા જ્યારે માંગે ત્યારે તમે છે એને આપવા માટે બંધાયેલા છો એ પ્રકારનું છે. ત્યારબાદ વાત કરીએ તો કે મારી વિરુદ્ધ એટલે કે તમારી વિરુદ્ધ કોઈ પણ પ્રકારની અદાલતમાં કોઈ ફોજદારી ગુનો દાખલ થયેલો નથી એને લગતું એફિડેવિટ છે. અને ત્યારબાદ તો કે નોકરી બાદ હું ગેરવર્તન કે ગેરશિસ્ત નહીં કરું, જો કરું તો નોકરીમાંથી છૂટા, કાંઈ બે પ્રકારની તમે સમજી શકો છો. એક વખતે ફોટો વાંચી લેજો, એના આધારે તમારે છે એક એફિડેવિટ કરાવવાનું રહેતું હોય છે. જે બાજુમાં મેં તમને કીધું આજે બીજી વસ્તુ, આ બીજો પ્રકારનું એફિડેવિટ છે એ તમામ મિત્રોને કરાવવું જરૂરી છે. પહેલું જે એફિડેવિટની મિત્રો વાત કરી તો એ એફિડેવિટ છે માત્ર ને માત્ર જે લોકોને ગેપ પડેલો છે એના જ કરવાનું રહેતું હોય છે. અને બીજું એફિડેવિટ જે છે એ તમામ મિત્રોએ કમ્પલસરી કરવાનું રહેતું હોય છે. અને એ પણ કહી દઉં છું, આ જે એફિડેવિટની વાત કરું છું બીજા એફિડેવિટની અને પહેલા એફિડેવિટ, બંને એફિડેવિટ છે. પહેલો એફિડેવિટ એટલે કે ગેપવાળો એફિડેવિટ તો તમે ગમે ત્યારે કરાવી શકો, ચાલે છે. અને બીજું એફિડેવિટ જે છે એ ભરતીની જાહેરાત થયા બાદ ફોર્મ ભરો છો એ સમયમાં તમારે કરવાનું છે, કેમ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે એ એફિડેવિટ માંગશે, ત્યાં સુધી એ એફિડેવિટ કોઈ માંગતું નથી. એટલે તમે નિરાતે કરો તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી, પણ એ કરાવવું જરૂરી બને છે. હવે જોઈએ કે આ ભરતીમાં આ પ્રકારના એફિડેવિટની કોઈ ચર્ચા થાય છે કે નહીં, કોઈ વાત આવે છે કે નહીં. લાસ્ટ ભરતી હતી એના
આધારે તમને મેં અનુભવ કીધેલો છે. આ પરથીમાં આપણે જોઈએ છીએ કેવું થવાનું છે કેવું નહીં. તો બસ મિત્રો, આ જ બધી વાત હતી આપણા આજના આ વિડીયોની અંદર. આશા રાખું છું માહિતી સારી લાગી હશે, વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો, અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે એક વખત મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો, ધન્યવાદ.